ગણપતિ દાદાને યાદ કર્યા વગર કોઈ કાર્ય આગળ વધી ન શકે ભલામણ. અને વિચાર કરો તમે, ભગવાન ભોળોનાથ કેવો ભોળ્યો? જે શક્તિ કેરો નાદ જટા પર ગંગ બહે દિન રાત, દાંત ડમરુના ડમ કે આજને શિવના નાદ જ્યારે સાદ કરતા હોય એવા ભગવાન ભોળાનાથ. અને વિચાર કરો સાહેબ, કદાચ કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન હોય, હનુમાનજી મહારાજ હોય, રામચંદ્ર ભગવાન હોય, એ તો ઠીક વસ્તુ બરાબર છે, પણ ભગવાન ભોળોનાથ પૂજાય પૂજાય એનું આખું ઘર પૂજાય સાહેબ. ગણપતિ દાદા લઈ લો એમની પૂજા થાય, કાર્તિકેન લઈ લો એમની પૂજા થાય, આ બાજુ આવો રિદ્ધિ સિદ્ધિ લઈ લો એમની પૂજા થાય, એમના બે દીકરા લઈ લો શુભ ને લાભ એમની પણ પૂજા થાય, ઉમા મા પાર્વતીની પણ પૂજા થાય. અરે એ વાત જવા દો, એમની હારે જે અડીને રહે નરેશભાઈ એમની પૂજા થાય, એટલે બાપની પૂજા થાય, બાજુ આગળ કોઠીઓ એની પૂજા થાય. અને સાહેબ કેવો સંપ શીખડાવી જાય પરમાત્મા અખિલ બ્રહ્માંડ નો નાથ, આપણને કેવો સંપ શીખડાવે. ગણપતિ દાદા નું વાહન હુંદર અને ભગવાન ભોળાનાથ નું વાહન સર્પ, ગળામાં સર્પ. અમે સાપ ને ઉંદર ને કદી ન બને બોલો, તો આ હંપ મેળ કરી રાખીને એનું નામ ભગવાન ભોળાનાથ કહેવાય, એવા ગણપતિ દાદાને યાદ કરવા છે. તો બલવંતસિંહ બાબુને વિનંતી કરી કે અહીંયા એક એક કલાકારને રજૂ કરવો છે, ઘણો ઓછો સમય છે ને કલાકારો પણ ઘણા છે, એટલે બધાનો એટલે ગણપતિ વંદના જોરદાર. અમાર બલવંતસિંહ બહુ સુંદર ગળું અને ગણપતિ વંદના કરશે, જોરદાર તાળીઓથી બલવંતસિંહને બધાઈ દે. ગણપતિ વંદના બેઠા છે બાપ, બેજો આપને આનંદ કરવાનો પ્રયત્ન કરો. એવું ના મતલબ અમે કાઠિયાવાડી છે, કાઠિયાવાડી જ બોલીએ, અમને તમારી બાજુની ભાષા બધી આવડે છે. આવતી શિવ બોલવું ભાઈ મન તો આપણે ચિંતા કરતા નહીં, અમે જે જે નાઈન છીએ તો ગભરાવું નહીં તમારો, પણ આનંદ કરવો ને સાહેબ તો બેસજો બેઠા છો એમ. ગણપતિ વંદના બલવંતસિંહની વિનંતી કરું કરો પહેલા, પછી આપણે ધીરે 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 રાતની એવી મંડાણ કરીએ આજની રાત સરસ જાગરણ થઈ જાય, આનંદ આનંદ થઈ જાય. બલવંતસિંહ બાપુને વિનંતી કરું કે ગણપતિ વંદના કરે. સદગુરુ ગણપતિ નિષાદ, ત્રણ નમન કરવા શરણે ગયે સુખ આપજે, આલો મારી સૈયરો ગણેશ ગણા.
I'm not